નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકેડમીના ફરી એક વખત હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને બધાને જ ખબર છે જે રીતના આપણે જીસીઆરટી ની જેકપોર્ટ સિરીઝ ચાલે છે તેની અંતર્ગત આપણે જીસીઆરટી ના જે પણ મહત્વના ટોપિક છે એને સારામાં સારી રીતે ડિસ્કસ કરીએ છીએ કે જેથી કરી અને આવનારી પ્રિમરી પરીક્ષા સારામાં સારું મળી રહે સારામાં સારી માહિતી મળી રહે અને ઓથેન્ટિક ડેટા મળી રહે તે માટે લિબર્ટી કરિયર એકેડેમી દ્વારા આ જીસીઆરટી નો જેકપોર્ટ સિરીઝ જે છે એ શરૂ કરવામાં આવી છે બરાબર તો હવે તમારે શું કરવાનું છે મિત્રો તમારે આ ની લિંક ને જલ્દી થી જલ્દી મેક્સિમમ લોકો સુધી પહોંચાડવાની છે વધારે ને વધારે લોકો આ વિડીયોને જોવે બરાબર છે અને જેથી કરીને ક્યાંક ને ક્યાંક તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવે અને સરકારી નોકરીમાં લાગે એવો જ નિસ્વાર્થ પ્રયાસ આ સંસ્થાએ કર્યો છે અને તમારે નિસ્વાર્થ ભાવે આ વિડીયોને બધી જ જગ્યાએ સ્પ્રેડ કરવાનો છે રાઈટ ચલો તો શરૂ કરીએ આપણે બરાબર છે ગયા વખતે આપણે સરકાર વિશે ચર્ચા કરી હતી આજે આપણે અહીંયાથી રોયકું તું બરાબર તો અહીંયાથી ફરી એક વખત શરૂઆત કરીએ કે સ્થાનિક સરકાર સ્થાનિક સરકારમાં તમને ત્યારે કીધું હતું કે બેસીકલી આપણે કઈ વસ્તુ પંચાયતો પંચાયતોના સ્તરે ગ્રામીણ સ્તરે કોણ છે તો કે ભાઈ પંચાયતો છે ને નગરપાલિકા છે રાજ્ય સ્તરે કોણ છે તો વિધાનસભા છે વિધાન મંડળ છે અને એવી જ રીતના કેન્દ્રના સ્તરે કોણ છે તો કે દેશની સંસદ છે બરાબર તો હવે આપણે સ્થાનિક સરકારમાં જોવાનું છે પંચાયતો કરમચંદ ગાંધી જ્યાં મિત્રો મહાત્મા ગાંધીજીએ બરાબર છે મહાત્મા ગાંધીજીએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સ્થાપવાની ભલામણ કરી હતી આમનો ઉદ્દેશ્ય શું હતો આ સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ શું કામ સ્થાપવામાં આવી ગામડામાં કોઈ સમસ્યા હોય તો એનો બરાબર છે ઉકેલ દિલ્હીની સંસદમાં ના આવે એનો ઉકેલ તો ગામડામાં જ આવે બરાબર છે દિલ્હીમાં બેઠેલા લોકોને એ ખબર નહીં હોય કે ગામડામાં કેવા પ્રોબ્લેમ છે

તેથી લોકશાહીમાં લોકોની ભાગીદારી વધારવા શાસનમાં ભાગીદારી વધારવા આ પ્રકારની સંસ્થાઓની સ્થાપના થયેલી છે તો સ્થાનિક આપણે જાણી ગયા છે હવે આપણે જાણવાનું છે કે ભાઈ સ્થાનિક સરકાર જે છે એ કઈ રીતે કાર્ય કરે છે તો મિત્રો પંચાયતી રાજ અથવા તો જેને કહેવાય છે સ્થાનિક સરકાર એના બે રીતના પેલા તો એને વિભાજીત કરવામાં આવ્યું છે પહેલું ગ્રામીણ પ્રશાસન અને બીજું શહેરી પ્રશાસન ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન ગ્રામીણ પ્રશાસનના ફરી પાછા ત્રણ ભાગ પડશે ગ્રામ પંચાયત આવશે કે જે ગ્રામીણ એરિયામાં છે બરાબર છે ગામડાના સ્તરે છે તાલુકા પંચાયત આવશે કે જે તાલુકાના સ્તરે છે અને એવી જ રીતના જિલ્લાના સ્તરે કોણ આવશે જિલ્લા પંચાયત આવશે મિત્રો એવી જ રીતના શહેરી પ્રશાસન જે શહેરી ક્ષેત્રો છે ત્યાં ફરીથી બરાબર છે સ્વરાજ ની સંસ્થાઓ બે રીતે વિભાજીત છે એક આવશે નગરપાલિકા અને બીજું આવશે મહાનગરપાલિકા રાઈટ તમે બધા જ આ શબ્દોથી પરિચિત હશો બરાબર તો આજે આપણે જોવાનું છે કે આમાં સભ્યો કેટલા હોય છે બરાબર છે એના કાર્યો શું શું છે એ બધાની ચર્ચા કરશું મિત્રો આ બધા ખાસ યાદ રાખજો કોના આધારે પડે તો મિત્રો આ બધા છે એ વસ્તીના આધારે આધારે પડે કોના પડશે વસ્તીના આધારે પડશે બરાબર કે કોને આપણે નગરપાલિકા ડિક્લેર કરવી કોને મહાનગરપાલિકા ડિક્લેર કરવું એ બધું ક્યાંથી નક્કી થાય એ જે તે ક્ષેત્રની વસ્તી કેટલી છે એ મુજબ બરાબર ચાલો તો મિત્રો જે રીતના આપણે ચર્ચા કરી તાલુકા પંચાયત જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત બરાબર અહીંયા તમે જોઈ શકો છો ગ્રામ પંચાયત નાનું એન મોટું તાલુકા પંચાયત એન મોટું જિલ્લા પંચાયત બરાબર હવે જો સ્થાનિક કક્ષાએ લોકો મત આપી બરાબર છે અને પોતાના પ્રતિનિધિઓ ચૂટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય છે તેને કહેવાય સ્થાનિક સ્વરાજ અહિયાં તમને મતલબ છે કે સ્થાનિક કક્ષાએ બરાબર છે ગામડાના કક્ષાએ લોકો બરાબર છે તેમના પ્રતિનિધિઓને શું કરે છે મત આપીને ચૂંટે છે બરાબર અને તેમના પ્રતિનિધિઓ બરાબર છે એમની સમસ્યાનું નિરાકરણ લાવે છે તેમના દ્વારા શું ચાલે છે વહીવટ ચાલે છે તેને શું કહેવાય આ સંસ્થાઓમાં બરાબર છે કોનો કોનો સમાવેશ થાય છે ફરી એક વખત આપણે જોઈ લીધું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત બરાબર શહેરોમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા રાઈટ હવે આમાં કઈ તમને કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં ભારતમાં મિત્રો તમને પૂછાય કે પંચાયતી રાજની શરૂઆત પંચાયત રાજસ્થાન નાગોર જિલ્લામાં રાજસ્થાન નાગોર જિલ્લામાં થયેલી છે તમારા જીસીઆરટી ના ડેટા મુજબ રાજસ્થાન નાગોરમાં બીજી ઓક્ટોબર નાઇન્ટીન ફિફ્ટી નાઇન ના રોજ બરાબર છે પંચાયતી ની શરૂઆત થઈ હતી તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા આ બરાબર છે પંચાયતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં એપ્રિલ ના રોજથી આ પંચાયતી રાજ અમલમાં આવેલું છે બરાબર ગુજરાતમાં પહેલી એપ્રિલ ઓગણીસો ત્રેસઠ ના રોજ જો રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી સેકન્ડ ઓક્ટોબર નાઇન્ટીન ફિફ્ટી નાઇન ના રોજ ભારતની પ્રથમ ગુજરાતમાં પંચાયત ક્યારે આવી કે પહેલી એપ્રિલ ઓગણીસો ત્રેસઠ થી રાઈટ ચલો હવે મિત્રો અહિયાં તમને સરકારનું બરાબર છે માળખું આપેલું છે કે ભારતમાં સરકાર જે છે કઈ રીતે

આ રીતે ભારતમાં જે છે અત્યારે બરાબર છે આ સરકારના વિકાસનું માળખું આ રીતે ચાલે છે બરાબર જો અહીંયા પણ લખેલું છે કે કે તમે ચિત્ર માં એટલે આ ચિત્રમાં જોઈ શકો છો ગ્રામ પાયા પર આપણી બધી સરકારનો જે છે આધાર રહેલો છે મેં હમણાં જ તમને શું કીધું મૂળિયામાં કોણ છે ગ્રામ પંચાયત છે આપણી લોકશાહીના ના મૂળિયાને મજબૂત બનાવવાનું કામ કોને કર્યું છે આ પંચાયતો કર્યું છે બરાબર તો જો ગ્રામ પંચાયત થી ઉપર તાલુકા પંચાયત તેના ઉપર જિલ્લા પંચાયત ત્યાર પછી રાજ્યની સરકાર જે રાજ્યનો વહીવટ સંભાળે છે અને પછી સંસદ કે જે આખા દેશનો વહીવટ સંભાળે છે આ રીતે બધાના જો મૂળમાં શું છે ગ્રામ પંચાયત જ છે અને પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત નું મહત્વ સૌથી વધારે છે બરાબર તો હવે આપણે સમજીએ ગ્રામ પંચાયત એટલે શું બરાબર તો અહિયાં આપણે ચર્ચા કરશું ગ્રામીણ પ્રશાસન ની તો સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયત સ્થાપના કરવામાં આવે છે બરાબર ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછી આઠ અને બરાબર છે વધુમાં વધુ સોલ સભ્યો એ ચૂંટાયેલા હોય છે કેના આધારે હોય છે મે તમને પહેલા જ લખાવી દીધું વસ્તીના આધારે ફરી એક વખત ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા આઠ વધુમાં વધુ સભ્યો હોય છે યાદ રાખજો બરાબર ગ્રામ વડા ને શું કહે છે સરપંચ કહે છે આ સરપંચ ની પણ બરાબર છે આ રીતના ચૂંટણી કરવામાં આવે છે કાર્યકાળ કેટલો છે તો દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને ની ચૂંટણી થાય છે યાદ રાખજો દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે ગામના બરાબર છે મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચ જે છે એની ચૂંટણી થાય છે કે એની નિમણૂક થાય છે તો કે નહીં સરપંચ ની ચૂંટણી થાય છે ગામના મતદારો પ્રત્યક્ષ રીતે ડાયરેક્ટલી મત આપી અને એમને ચૂંટી શકે છે બરાબર

દાખલા તરીકે બરાબર ઉદાહરણ આપું તો ભારતીય જનતા પાર્ટી લઈ લો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ લઈ લો આમ આદમી પાર્ટી લઈ લો એવા કોઈ મોટા મોટા પક્ષના આધારે તમે આની લડી શકતા નથી જો આ રીતે મિત્રો ગ્રામ પંચાયતનું અહિયાં બહુ સારું એવું ચિત્ર તમને આપેલું છે બરાબર કે કઈ રીતે ગ્રામ પંચાયત કાર્ય કરે છે તો અહિયાં તમે જોઈ શકો છો કે ભાઈ વચ્ચે બરાબર મારા ખ્યાલથી સરપંચ છે મહિલા સરપંચ લાગે છે બરાબર તો અહીંયા જે છે એ સરપંચ છે અને તેઓ અત્યારે બરાબર છે બધા સાથે મીટિંગ કરી રહ્યા છે આજુબાજુમાં એના પંચો બેઠા છે બરાબર તો એ ખૂબ જ સારું સુંદર અને લોકશાહી બરાબર છે આ પંચાયતો કેટલી મહત્વની છે એ ચિત્ર આપણે અહીંયા જોઈ શકીએ છે બરાબર ચલો મિત્રો હવે તમે ક્યારે વિચાર્યું કે આ પંચાયતોને આવક ક્યાંથી થતી હશે

ગ્રાન્ટ આપે છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી તેમને શું મળે છે અનુદાન મળે છે બરાબર તો ગ્રામ પંચાયત ની મુખ્ય વેરાઓ છે બરાબર છે અને બીજું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ મળે છે એના દ્વારા પંચાયતો નો જે છે વહીવટ આરામથી ચાલે છે બરાબર કે ભાઈ ફંડિંગ મળી રહે બરાબર આવક મળી રહે એટલે ટેન્શન નથી રાઈટ ચાલ હવે મિત્રો આપણે જોઈએ કે ભાઈ આ ગ્રામ પંચાયત તમે કહેશો કે સર ક્યારના ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત કરો છો તો આનું કામ શું છે તો મિત્રો ગ્રામ પંચાયતના ઘણા બધા કામ છે દાખલા તરીકે નંબર આપવા ઘર પીવાના પાણીની વ્યવસ્થા કરવી યોગ્ય પ્રકારના રસ્તાઓ બનાવવા બરાબર છે રસ્તાની સાફ સફાઈ રાખવી ડ્રેનેજ સિસ્ટમ ગંદા પાણીનો નિકાલ બરાબર જાહેર મિલકતની જાળવણી ગામડાની અંતર્ગત આરોગ્ય વિષયક જાળવણી

ખૂબ જ મહત્વનું કાર્ય કરી રહ્યા છે કે જે ક્યાંક ને ક્યાંક ગ્રામીણ સ્તરે સ્થાનિકોને પાયાની જરૂરિયાતો જે મૂળભૂત પાયાની જરૂરિયાતો છે એ ઉપલબ્ધ કરાવે છે સમજાણું ગ્રામ વિકાસનું આયોજન પણ કોણ કરશે તો કે ભાઈ સ્વાભાવિક છે ગ્રામ પંચાયત વાળા કરશે ગામના ખેતરો ને પાકની સંભાળ બરાબર છે ગૌચર ની જાળવણી જમીન દફતરની જાળવણી જન્મ મરણનું રજીસ્ટર આ બધું જ મેન્ટેન કરવાનું કામ એ ગ્રામ પંચાયતનું છે રાઈટ હવે મિત્રો اگત્યાનો ટોપિક આવે છે ગ્રામ સભા બરાબર આપણે ગ્રામ પંચાયતની ચર્ચા કરી હવે ચર્ચા કરીએ કે ગ્રામ સભા એટલે શું તો મિત્રો ગ્રામ સભાનો સામાન્ય અર્થ થાય છે ગામના લોકોને ભેગા કરવા બરાબર ગ્રામીણ ક્ષેત્રમાં વસતા પુખ્ત વયના લોકો છે એટલે કે અઢાર પ્લસ ઉંમરના જે લોકો છે એ બધા જ ગ્રામીણોને ભેગા કરી અને ગામનો કોઈ નિર્ણય જે છે

તો સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામ સભા લોકોને ભેગા કરવા ગ્રામ સભા એટલે અહીંયા શું થશે નિર્ણય લેવાશે અહિયાં શું થશે પંચાયતો શું કરશે પંચાયતો જે છે એ નિર્ણય ને અમલીકૃત કરશે પંચાયતો શું કરશે એ જે નિર્ણય લીધો છે એ નિર્ણયને અમલીકરણમાં મુકશે બરાબર જો મેં તમને કીધું તું ગામ માં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો શું છે ગ્રામ સભાના સભ્યો છે બરાબર ગામમાં જેટલા પણ લોકો પુખ્ત વયના છે એમને બધાને ગ્રામસભામાં હાજર રહેવાનો એમાં મત આપવાનો

ગામના પ્રશ્નો જેવા કે રસ્તાઓ પીવાના પાણી ગ્રામ સફાઈ લાઇટની સુવિધા વગેરેની સભામાં કરવામાં આવે છે ગ્રામ આયોજન થાય એમાં અચૂક હાજર રહેવું જોઈએ અને પોતાનો મત આપવો જોઈએ કારણ કે લોકશાહીમાં બધાની ભાગીદારી જરૂરી છે જે લોકશાહીમાં બરાબર છે ભાગીદારીનો વિરોધ કરવામાં આવે છે એ રાષ્ટ્રની લોકશાહી

તો સ્વાભાવિક છે કે એનું કામ પછી એ જે ખર્ચો છે એને ગામના વિકાસ ની પાછળ વાપરવામાં આવે ચલો તો ગ્રામ પંચાયત ની રચના વિના 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 થી થી જો વિરોધે થાય તેવી ગ્રામ પંચાયત ને સમરસ ગ્રામ પંચાયત કહે છે જીસીઆરટી ના શબ્દ છે બરાબર કે ચૂંટણી વિના થી વિના વિરોધે થાય તેવી પંચાયત ને સમરસ ગ્રામ પંચાયત કહે છે ગામમાં સંપ સહકાર સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે અને બરાબર છે સ્થાનિક પ્રજાના વિકાસ થઈ શકે તે તે માટે ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર બે હજાર એક માં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજના સમરસ ગ્રામ પંચાયત યોજના અમલમાં મૂકવામાં આવી હતી બરાબર જો મેં તમને કીધું હતું ગ્રામ પંચાયત ની ચૂંટણી બિન હરીફ થાય તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે શું થાય છે ખાસ અનુદાન ફાળવવામાં આવે છે વિશેષ ગ્રાન્ટ આપવામાં આવે છે બરાબર ચલો અને આ અનુદાનનો ઉપયોગ ગ્રામ સભા નક્કી કરે તે મુજબ ગામના વિકાસના કામો માટે કરવામાં આવે છે રાઈટ ચાલો

તો નીચે કમેન્ટમાં લખજો ગ્રામ પંચાયતમાં કેટલા ઓછા મહિલાઓ માટે ગુજરાતમાં પચાસ ટકા અનામત છે મિત્રો ખાસ યાદ રાખજો મહિલાઓ માટે ગુજરાતમાં આ પંચાયતોની ચૂંટણીમાં કેટલું રિઝર્વેશન છે પચાસ ટકા અનામત છે

તેત્રીસ ટકા અનામત આપ્યું હતું બરાબર અને પછી એમાં લખેલું છે કે ભાઈ જે તે રાજ્ય ઉપર જાય છે બરાબર નારીઓનું સન્માન નારી તું નારાયણી રૂપે કરીએ છે એટલે ગુજરાતની મહિલાઓને પંચાયતોમાં પચાસ ટકા રિઝર્વેશન આપેલું છે બરાબર કે તેઓ બરાબર છે પંચાયતોમાં પોતાની બરાબર છે ચૂંટણી લડી શકે હા હવે બીજા ઘણા બધા ચેલેન્જીસ છે એ પછી જોશું આપણે સોરી મહિલાઓ જે છે એ સરપંચ એક વાત બની તો જાય છે પણ વાસ્તવિક સત્તાની પાસે છે કે નહીં બરાબર એ બધી પછીના ઇશ્યુ છે બરાબર પણ અત્યારે આપણે સ્ટીક ટુ ટોપિક રહીએ રાઈટ તો જો મહિલાઓને પચાસ ટકા અનામત આપવામાં આવે છે હવે મિત્રો યાદ રાખજો આના સભ્યોની ચૂંટણી તો કે જો આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે બરાબર બીજું આ ચૂંટાયેલા સભ્યો બહુમતીના આધારે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક થાય છે તો મિત્રો તમને કદાચ ક્વેશન પૂછવામાં આવે કે તાલુકા પંચાયત ના પ્રમુખ નું પદ બરાબર એ એ છે છે કે થયેલું તો યાદ રાખજો એમની ચૂંટણી ચૂંટણી નથી જે રીતે સરપંચ ની થાય તાલુકા પંચાયત ના પંચાયતના પ્રમુખની અલગથી ચૂંટણી થતી નથી તાલુકા પંચાયત ના સભ્યો જે જીતેલા છે બરાબર છે એ કોઈ નક્કી કરી નાખે કે આપણા માંથી એક પ્રમુખ રહેશે અને એક ઉપપ્રમુખ બરાબર બીજું તાલુકા પંચાયતમાં અલગ અલગ સમિતિઓ છે જેમ કે કારોબારી સમિતિ છે આ અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવેલી છે હવે મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ તાલુકા પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે તો મિત્રો તાલુકા પંચાયતમાં નો ડાઉટ એના પ્રમુખ અને ઉપપ્રમુખ ને બધા છે પણ એ બધાનું કામ શું છે એ બધા જનરલી ભલામણો આપે છે

આ ટીડીઓ જે છે એ તાલુકાના જેટલા ઠરાવો છે તાલુકા પંચાયતના એ બધા ઠરાવને અમલ કરાવવાનું કામ કોનું છે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરનું બધાને ખબર છે 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 એની જે જે નિમણૂક કોણ કરે કરે રાજ્ય સરકાર બરાબર આ જે છે ટીડીઓ એ તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે અને તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર પણ તેઓ તૈયાર

પ્રાથમિક શાળાઓની સ્થાપના અને તેનું સંચાલન કરશે તાલુકા કક્ષા એ સુધારણા અને તેનું આયોજન પ્લાનિંગ કરશે સ્ત્રી કલ્યાણ સામાજિક વિકાસ બરાબર છે પૂર આગ અકસ્માત વગેરે જેવા આકસ્મિક સંજોગોમાં તે મદદરૂપ થાય છે બરાબર અહિયાં એક તીર્થ ગ્રામ યોજનાની વાત કરવામાં આવેલી છે બરાબર તમારી જીસીઆરટી માં કે તીર્થ ગ્રામ યોજના શું છે તો એના વિશે તમે detail એમાંથી તમે વાંચી શકશો બરાબર હવે આપણે સ્થાનિક સ્વરાજના સંસ્થાના સૌથી ઉપલા સ્તર ત્રીજું સ્તર જેને શું કહેવાય છે જિલ્લા પંચાયત તેની વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે ભાઈ પંચાયતોમાં ત્રણ સ્તર છે તાલુકા પંચાયત બરાબર છે સૌથી નીચે ગ્રામ પંચાયત એની ઉપર તાલુકા પંચાયત ને એની ઉપર જિલ્લા પંચાયત તો જિલ્લા પંચાયત શું છે બરાબર તો જિલ્લા પંચાયત ની સભ્ય સંખ્યા ઓછા ઓછામાં વધુમાં વધુ કેટલી છે ભાઈ બાવન તો હવે તમે નીચે માં તાલુકા પંચાયત ના સભ્યો પણ ઓછામાં ઓછા કેટલા ને વધુ કેટલા લખજો ગ્રામ પંચાયત ના પણ સભ્યો ઓછા કેટલા ને વધુ વધુ બરાબર છે કેટલા એ લખજો બરાબર ની વસ્તી ના આધારે જિલ્લા પંચાયત ની બેઠકો નક્કી કરવામાં આવે છે કે બત્રી રાખવી છત્રી રાખવી ચાલી રાખવી કે બાવન રાખવી આ નક્કી કેના આધારે થાય એ એની વસ્તીના આધારે થાય બરાબર અહિયાં પણ મિત્રો યાદ પચાસ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે 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 જે તે બેઠક મતદારો પોતાના શું કરે કરે અને આ સભ્યો જોજો બહુમતી થી પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખ ને ચૂંટે છે ફરી એક વખત યાદ રાખજો જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ની પણ પ્રત્યક્ષ ચૂંટણી નથી થતી જિલ્લા પંચાયત ના સભ્યો પોતાના એક વ્યક્તિની પ્રમુખ અને એક વ્યક્તિની ઉપપ્રમુખ તરીકે શું કરે છે નિમણૂક કરે છે તો યાદ રાખજો પંચાયતી માત્ર સરપંચ એવા છે જેની ચૂંટણી ડાયરેક્ટ થાય છે બાકી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખની બરાબર છે શું થાય છે નિમણૂક થાય છે રાઈટ ચલો અહીંયા પણ મિત્રો અલગ અલગ સમિતિઓ છે દાખલા તરીકે કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ બાંધકામ સમિતિ બરાબર જિલ્લા પંચાયતની મુદત કેટલી છે છે ફરી એક વખત અહીંયા આવે વહીવટ કોણ સંભાળશે તો સ્વાભાવિક છે કે જે રીતે તાલુકામાં ટીડીઓ હતા તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એવી જ રીતના જિલ્લામાં કોણ હશે જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર જેને આપણે શું કહેવાય ડીડીઓ બરાબર તો જોઈએ આપણે જિલ્લા પંચાયતના વહીવટી વડા ને જિલ્લા વિકાસ અધિકારી અને રાજ્ય સરકારની યોજનાનું સંકલન અને એનો અમલ કરવાની જવાબદારી આ જિલ્લા પંચાયત છે રાઈટ ચલો જિલ્લા પંચાયત બીજા કયા કયા કાર્યો છે તો જો જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે આ જે જિલ્લા પંચાયત જે છે આ બંને પંચાયતો એટલે કે ગ્રામીણ સ્તરની અને તાલુકા સ્તરની એના પર નિયંત્રણ કરે અને જ્યાં એને જરૂર પડે ત્યાં સહાય કરે બરાબર રાજ્ય સરકારની મહેસૂલ એટલે કે રેવન્યુ શિક્ષણ સહકાર સિંચાઈ આ જેટલી પણ પ્રવૃત્તિ છે આ બધી પ્રવૃત્તિઓનું જિલ્લા સ્તરે સંકલન કરવાની જવાબદારી કોની છે જિલ્લા પંચાયત ની છે બરાબર જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બરાબર બરાબર જિલ્લા અધિકારી આ બધા અધિકારીઓ છે છે એમને કાર્ય કાર્ય અને તેઓ યોગ્ય કરે કે એ બધું ચેક કોણ કરશે તો કે ભાઈ જિલ્લા પંચાયતો કરશે બરાબર હવે મિત્રો અહિયાં સામાજિક ન્યાય સમિતિ આપી છે તો કે ભાઈ સામાજિક ન્યાય એટલે શું તો બેઝિકલી જયારે પણ કોઈ સમાજમાં જાતિના આધારે વર્ણના આધારે ધર્મ આધારે કોઈ પણ પ્રકારના જો ભેદભાવ થતા હોય છે જિલ્લા ના આવી એક સામાજિક ન્યાય સમિતિ છે એનું શું કામ હશે તો સમાજના જો જેટલા પણ નબળા વર્ગો છે એને શિક્ષણ સ્વાસ્થ્ય અને સામાજિક અને આર્થિક સુવિધાઓ મળી રહે એ બધું આ લોકો જોતા હોય છે બરાબર

આપણે શહેરી પ્રશાસન ઉપર જઈએ તો શહેરી પ્રશાસનમાં શું છે તો જો આપણા દેશમાં એક લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા અને પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા જે છે વધારે જ્યાં વસ્તી છે ત્યાં મહાનગરપાલિકાઓ છે બરાબર અહીંયા પણ main ફેક્ટર કયું છે વસ્તી અહીંયા પણ ચૂંટણી કેટલી થાય છે દર પાંચ વર્ષે બરાબર શહેરનો મતાધિકાર ધરાવતા તમામ મતદારો આ ચૂંટણીમાં ભાગ લઈ શકે છે હવે વાત કરીએ મિત્રો નગરપાલિકાની તો સામાન્ય રીતે પચીસ હજાર થી વધુ વસ્તી ઓછામાં ઓછા એક લાખ છે બરાબર એટલે અહિયાં કીધા કે ભાઈ ઓછામાં ઓછા પચીસ હજાર થી વધુ વસ્તી ધરાવતા શહેરોની અંતર્ગત નગરપાલિકાની રચના કરવામાં આવે છે અને નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી છે અઠ્યાવીસ છે યાદ રાખજો નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી છે અઠ્યાવીસ છે રચના જોઈ લે કઈ રીતે થાય છે તો જો નગરપાલિકાના વિસ્તારને વસ્તીના આધારે અલગ અલગ વોર્ડમાં વહેંચવામાં આવે છે અને આ દરેક વોર્ડમાં ચાર સભ્યો હોય નગરપાલિકાના જે વિસ્તારો છે એને વસ્તીના આધારે અલગ અલગ વોર્ડમાં વહેંચી દે અને એક વોર્ડની અંતર્ગત કેટલા સભ્યો હોય છે ચાર સભ્યો હોય અહીંયા પણ પચાસ ટકા અનામત રાખવામાં આવ્યું છે જેમાંથી બરાબર છે અલગ અલગ વોર્ડમાં બરાબર છે અલગ અલગ સભ્યોની ચૂંટણી થાય છે અને એ સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ ની શું કરે છે નિમણૂક તો ફરી એક વખત મિત્રો યાદ રાખજો કે ભાઈ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની પણ શું થાય છે નિમણૂક થાય છે બરાબર ચલો વહીવટની વાત કરીએ તો અહીંયા પણ જે છે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે કારોબારી સમિતિ નાણા સમિતિ આરોગ્ય સફાઈ સમિતિ બાંધકામ સમિતિ વગેરે નગરપાલિકાના વહીવટી વડા ને ખાસ યાદ રાખજો મિત્રો નગરપાલિકાનો જે વહીવટી વડો છે ચીફ ઓફિસર અને આ ચીફ ઓફિસર ની નિમણૂક કોણ કરે છે રાજ્ય સરકાર કયા કયા કાર્યો છે તો ગ્રામ ના અને તાલુકા ના જે કાર્યો છે રસ્તાની સાફ સફાઈ ગંદા પાણીનો નિકાલ જન્મ મરણ લગ્ન ની નોંધણી નગર નિયોજન શિક્ષણની વ્યવસ્થા બગીચા પુસ્તકાલય નું નિર્માણ બરાબર આ બધું કાર્ય એમનું છે હવે મિત્રો વાત કરીએ મહાનગરપાલિકાની તો પાંચ લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરી ક્ષેત્રમાં મહાનગરપાલિકા સ્થાપવામાં આવે છે મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર અથવા કાઉન્સિલર કહેવામાં આવે છે એમના વડાને શું કહે છે મેયર કહે છે અને ગુજરાતમાં આવી કેટલી છે આઠ મહાનગરપાલિકાઓ છે ગુજરાતમાં આવી આઠ મહાનગરપાલિકાઓ છે અમદાવાદ સુરત वडोदरा, राजकोट गांधीनगर जामनगर बराबर आ रीते गुजरात में टोटल અત્યારે કેટલી છે તો કે ભાઈ આઠ મહાનગરપાલિકાઓ જે છે સમાવિષ્ટ છે રચના કઈ રીતે છે તો જો મહાનગરપાલિકાઓને અલગ અલગ દેવામાં આવે ની વસ્તી એ એક વોર્ડ બનાવવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખજો પિંચોતેર હજાર ની વસ્તી એ એક વોર્ડ બને અને અહીંયા પણ એક વોર્ડમાં કેટલા સભ્યો છે તો જોઈ લો અહીંયા પણ એક વોર્ડમાં ચાર સભ્યો છે બરાબર અહિયાં પણ એક વોર્ડમાં કેટલા છે બરાબર છે અહિયાં પણ એક વોર્ડમાં ચાર સભ્યો છે શહેરોમાં મતાધિકાર ધરાવતા તમામ મતદારો એ ચૂંટણીમાં મતદાન કરી શકે છે બરાબર વિવિધ વોર્ડ માંથી ચૂંટાયેલા સભ્યો બહુમતી બરાબર છે અહિયાં આમની બરાબર છે ચૂંટણીઓમાં ભાગીદારી એ સભ્યોને આમાં મેયર તરીકે ચૂંટી નાખવામાં આવે છે રાઈટ ચલો વહીવટ કોણ કરે છે તો મિત્રો ખાસ યાદ રાખજો મહાનગરપાલિકાનો વહીવટી વડા એ મ્યુનિસિપલ કમિશનર ગણાય છે જેમની નિમણૂક ગુજરાત સરકાર એટલે કે રાજ્ય સરકાર કરે છે બરાબર મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર છે કે જેની નિમણૂક રાજ્ય સરકાર કરે છે કાર્યો કયા કયા છે તો જે રીતે બરાબર છે તાલુકા લેવલના કાર્યો છે એ જ બધા આ સોરી જે રીતે નગરપાલિકાના કાર્યો જે તાલુકામાં નાના શહેરમાં કરે છે એ જ બધા કાર્યો એ આ બરાબર છે મહાનગરપાલિકા મોટા શહેરોમાં કરે છે દાખલા તરીકે જાહેર સ્વચ્છતા આરોગ્ય પીવાનું પાણી ગટર વ્યવસ્થા રસ્તાઓ બનાવવા પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી પુસ્તકાલય જન્મ મરણ લગ્ન ની નોંધણી વગેરે બરાબર તો અહીંયા મિત્રો આપણે ચર્ચા ક્યાં સુધીની કરી તો જોયું આપણે તો કે ભાઈ ગ્રામીણ સ્તરે પ્રશાસન સ્થાનિક સ્વરાજ નું ચાલે છે શહેરી સ્તરે પણ ગ્રામીણ સ્તરે ત્રણ સંસ્થાઓ છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત શહેરી બે સંસ્થા છે નગરપાલિકા અને મહાનગરપાલિકા આગળ હવે મામલતદાર બરાબર છે એ બધાની ચર્ચાઓ થોડીક એવી લઈએ જે અહીંયા આપેલું છે બરાબર તો કલેક્ટર જે છે જિલ્લાના શું છે વહીવટી વડા છે તેઓ બરાબર છે શું છે ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ એટલે કે તેઓ રેવન્યુ ડિપાર્ટમેન્ટ તો જોવે જ છે એમની સાથે સાથે એમને

કલેક્ટર ની પંચાયતી ભૂમિકા મહત્વની જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા જિલ્લા આયોજન સચિવ કોણ છે છે સ્તરે તમામ વિભાગોના કામો નું સંચાલન કોણ કરે છે કલેક્ટર કરે છે તેઓ ગ્રામ પંચાયત ની સભ્ય સંખ્યા નક્કી કરે છે કે આ પંચાયતમાં કેટલા સભ્યો હશે બરાબર આપણે જોવા જોયું આગળ કે મિનિમમ કેટલા ને મેક્સિમમ કેટલા તો એ નક્કી કરશે સંખ્યા કેટલી કલેક્ટર નક્કી કરશે કે કઈ બેઠકો અનામત બેઠકો અને એસી મહિલાઓ માટે આ સીટ ને રિઝર્વ રાખવી આ બધા ના કાર્યો છે એવી જ રીતના મામલતદાર એ તાલુકા કક્ષાનો વહીવટી અધિકારી છે એમની નિમણૂક કોણ કરે છે તો કે ગુજરાતમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી દ્વારા મામલતદારની નિમણૂક કરવામાં એટલે કે પસંદગી કરવામાં આવે છે તરીકે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી આપેલી છે જે રીતે કલેક્ટરને બરાબર છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ની આપેલી છે એવી રીતે મામલતદાર એક્ઝિક્યુટિવ આપેલી છે બરાબર ચાલો તો આ રીતે મિત્રો આપણે GCRT માં તમારા જે પ્રશાસન સંબંધિત અથવા તો સ્થાનિક સરકાર સંબંધિત જે ચેપ્ટર હતું એને બહુ સારી રીતે સમજ્યા હવે આપણે ધોરણ છ ના બંને ચેપ્ટરો સમજી લીધા છે એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધોરણ સાત થી કન્ટિન્યુ કરશું રાઈટ ત્યાં સુધી તમે તૈયારી કરતા રહો વાંચતા રહો તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો અને ફરી એક વખત આ બીજું સૌથી અગત્યની વસ્તુ છે હજી સુધી જે લોકોએ જો ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને ને કરો વિડિયોને લાઈક કરો અને મેં જે ક્વેશ્ચનો પૂછ્યા છે એનો કમેન્ટમાં આન્સર આપો જય હિંદ વંદે માતરમ જય ભારત